જયાન સ્વામી મહારાજની જય. બધા કથાકારો બહુ સારા છે, જો બધા બેસી જાય તો બહુ સારી કથા કરેવા છે, એટલે આપણે બધા એકદમ બહુ આનંદથી કથા કરો. સાંભળો ભાઈ, બધા આંધળા ભેગા થયેલા સાંભળો, તમને વાત કરવી છે. ભરતભાઈ આંધળા, ભરતભાઈ આંધળા પાસે પોતાની વાતનું ગૂંચડું ઉકેલવા માટે પધાર્યા. આ બધા આંધળા ભેગા થયા એની પાસે કુકડું ઉકલતું હોય છે કોઈ દાડો? ભરતભાઈ સાંભળો, તમે જરા સાંભળો, વાત સાંભળો. બધા આંધળા ભેગા થયેલા એક વખત, પછી હાથી ત્યાં આગળ એક હતો હાથી. બધાને પછી વાત પૂછી કે ભાઈ હાથી કેવો છે, એવું પૂછ્યું ને, હાથી કેવો છે? અરે એક આંધળો જયો તો પેલી હૂંઠ ઉપર એનો હાથ પડ્યો, હૂંઠ હોય ને હાથની, એટલે હૂંઠ ઉપર કહ્યું કે આ હાથી તો દોયડા જેવો છે. હાથી કેવો છે? દોયડા જેવો હાથી છે. એ એમ વાત કરવા માંડ્યો ને બધા બે ચાર આંધળા એમ કૂટાકૂટ કરવા માંડ્યા કે આને પેલો દોયડું છે હૂંઠનું, એવું જ કહે. ફરી બીજો જોયો તો આના હાથીના પગે બાજો, એ પગે બાજો તો કે હાથી કેવો છે? થાંભલા જેવો. એટલે બે ચાર જણા એમાં કૂટાકૂટ કરવા માંડ્યા, થાંભલા જેવો હાથી કહેવાય. પછી ત્રીજા વરી બે ત્રણ ગયા તો કામ કાને વર ગયા, એના હાથીનો કાન હોય ને, તો હાથી કેવો છે? ખૂપડા જેવો છે. બીજો ગયા પૂછડા આગળ, પૂછતા વાળો એ દોડ્યા. એટલે કહેવાનું શું, બધા જુદા જુદા અંગે અડ્યા અને હાથીનું વર્ણન કરવા લાગ્યા, એવું આ બધાએ વર્ણન કર્યું ભેગા ભેગા. એટલે બધા રંગને જુદા જુદું થયું ને. પેલાનો મત કે માં હાથી કેવો છે, હાથી કેવો છે આપણે બધા જાણીએ છીએ ને, એ બધા અંગે સંપૂર્ણ એને હાથી કહેવાય. પગ છે, હૂંઠ છે, કાન છે, આ બધી વસ્તુ થાય ત્યારે હાથી કહી શકાય, એમને હાથી ન કહેવાય. એક અંગ હાથમાં જાળીને કૂટાકૂટ કરીએ એટલે કંઈ આપણે મણકામાં આવી ના જઈએ, મણકામાં આવીએ નહીં, સમજ્યા? મણકામાં તો જોગી મહારાજ કહેતા કે સાત સમલ્યા થવું જોઈએ, સર્વાંગે સંપૂર્ણ થવું જોઈએ, કથા વાર્તા જોઈએ, નિયમ ધર્મ જોઈએ, સેવા પણ જોઈએ અને બધું જોઈએ. એમાં પેલા આપણી પાછળથી આવ્યા પછી સેવાની વાત લઈને એમને કુકડું વધારે ગૂંચું. મેં કહેતું આ ગૂંચો આવ્યા છે પેલા, પહેલેથી કહ્યું. એટલે કહેવાનું છું કેમ, આપણે પણ એક અંગ અંગ લઈને કુટા બધા માંડીએ છીએ અને પ્રતિપાદન કરીએ છીએ, એટલે જેમાં જેનો અંગ હોય એની વિશેષતાની વાત કરે ને બીજાની વાતનો નિષેધ કરે. પેલો કાંઈ હુપડા જેવો હોય નહીં, પેલો કાંઈ થાંભલા જેવો હોય નહીં, પેલો કે શા જેવો, એટલે એવી રીતે જેમ આંધળાઓને કોઈ રસ્તો આવે નહીં કે કોઈ વસ્તુ, એટલે પોતાનો અંગ જાળીને વાત કરે એટલે એમાં કોઈ દિવસ આપણા અંગને વૃદ્ધિ પામે નહીં. અને શું જોગી મહારાજ કહેતા બધા અંગ, એટલે કથા વાર્તાનો અંગ પણ જોઈએ અને સેવાનો અંગ પણ જોઈએ, નિયમ ધર્મ પણ આપણે જોઈએ, બધા વસ્તુ આપણી અંદર જોઈએ, ત્યારે આપણે ખરેખર આ સાચા સત્સંગી કહેવાઈએ, આદર્શ સત્સંગી કહેવાય, આદર્શ સંત કહેવાઈએ. મોટા પુરુષો જે થયા છે એ બધાની અંદર તમે જુઓ કે શ્રીજી મહારાજ પણ સાક્ષાત ભગવાન છે, પણ એમને કથા વાર્તા હંમેશા પ્રાગજી પુરાણી કરતા, સેવાનું અંગ પણ પોતે કરતા, પથરા પણ ઉપાડ્યા છે, નિયમ ધર્મની દ્રઢતાની વાત પોતે પાડી છે અને બીજાને પડાયા છે. ભગતજી ગુણાત્યાન સ્વામીની વાતમાં જુઓ, પુરાણી રાખતા કથા વાર્તાને અખંડ અખાડો, સાથે સેવાનો પણ કાળ, ધર્મશાળાની સેવાઓ પણ કરાય છે, નિયમ ધર્મની વાતની પણ દ્રઢતા કરી. એટલે એમના અંગોની અંદર જુઓ, એના એક એક અંગને પકડીને ના વાત કરીએ, એમની અંદર બધા અંગ હતા. મહારાજની વિશે જુઓ, ગુણાત્યાન સ્વામી કહો, ભગતજી મહારાજ કહો, શાસ્ત્રી મહારાજ કહો, યોગીજી મહારાજ, આપણે એક એમને જે જે સમયે જે નિયમ ધર્મની વાત હોય તો નિયમ ધર્મનું પ્રતિપાદન કર્યું, કથા વાર્તા તો કથા વાર્તાનું કર્યું, સેવાનું અંગ હોય ત્યારે આગળ સેવા. હવે અત્યારે આપણે અહીંયા આગળ બધા બેઠા છે, પણ આ બપોરે ભૂખ લાગશે ક્યાં જશો, તો ત્યાં સેવા કરનાર હોય ત્યારે કહેવું પણ, ઉઠ ભાઈ તું જરા સેવામાં ઊભો થા. એટલે એ બે પૂછડું પકડવાનું નહીં હોય, કથા વાર્તાએ પણ છે પેલું પણ, જ્યાં આગળ જે જરૂરની જે વસ્તુ હોય એ પ્રમાણે મોટા પુરુષે પ્રતિપાદન એ અંગની વાત કરી હોય, એટલે એ સમજીને આપણે આ નથી કરવાનું, આ કરવાનું છે, આનાથી મણકામ આવી જશે, આનાથી મણકામ છે ને, બધા જેની અંદર હોય એ દાદા ખચરની વાત કરી, પર્વતભાઈની કરી, જો કથા વાર્તાનું હતું, નિયમ ધર્મ પણ હતા અને સેવાનું અંગ પણ હતું, બધા અંગોની અંદર હતા, તો એ માણસના મણકામાં આવ્યા. આદર્શ જેને કહી શકાય, આદર્શ એટલે એક અંગની વાત નથી, બધા અંગ આપણે જોઈએ અને બધા અંગની જરૂર છે, અને કથા વાર્તાની પણ એટલી જરૂર, સેવાની પણ જરૂર છે. બીજું પણ કથા વાર્તા સ્વામી જે કહ્યું કે કથા વાર્તાથી આપણા બધા અંગ આપણને થાય, કથા વાર્તાનો અંગ ના હોય તો મોટા ગુણ ના આવે, એટલે શું, સેવાનું અંગે ના થાય, નિયમ ધર્મની દ્રઢતા પણ ના થાય. કથા વાર્તા છે એ બહુ જરૂર અગત્યની છે. અહીંયા અત્યારે પણ જો બધા બહાર કેટલા ફરતા હોય, અહીં કથા વાર્તામાં આવ્યા છે અને બહાર બધા ફરતા હોય કે સેવા કરે, પણ સેવા તો સેવા તમે કરો પણ કલાક તો બેસી જાઓ, એટલે જે વસ્તુ જે વખત કરવાની હોય રીતે જ થાય, એટલે કથા વાર્તાનું અંક પણ બરાબર જોઈએ જ.
કથા વાર્તાથી જ આપણી અંદર નિયમ ધર્મની દ્રઢતા થાય છે, સેવાની પણ થાય. બળ ક્યાંથી મળે? એ આપણે સાંભળીએ કે ભગતજી મહારાજ આવી સેવા કરી, આ કથા તમે બેઠા ત્યારે આપણને બળ મળે, કોઈ એવી સેવા આપણે કરી શાસ્ત્રીમાં જ આવી છે, અને એની અંદરથી નિયમ ધર્મ પણ આપણા જો કચાશ હોય તો પણ એની અંદર વાતચીત થઈ જાય છે. એટલે બધા અંગ આપણે કરવાના છે. એટલે કથા વાર્તા નિયમ ધર્મની પણ જરૂર છે, સેવાની પણ જરૂર, પણ કથા વાર્તાનું જો અંગ હશે તો આ બધી વસ્તુ આપણને વિશેષ દ્રઢ થશે અને મહારાજની વણકામાં આપણે આવી જઈશું. એટલે કથા વાર્તાનું તો ખાસ રાખવું છે. દાદા આ કેટલીક વખત આપણે મેં કહ્યું ને, રવિવારની સભા પહેલી વખતે કહ્યું કે સભામાં આવે એટલે તમે કથામાં આવીને બેસો, પછી બધું કામ કરો, સેવા કરો, તો એનાથી શું આપણું અંતરની અંદર કંઈક અવગુણ દોષ સ્વભાવ ટળતા છે અને કંઈક સેવાનું અંગ પણ આપણું વૃદ્ધિ પામશે. નિયમ ધર્મનું પણ અંગ કંઈક કાચું હોય તો પછી આ વાતો સમૃદ્ધિ થઈ જાય છે. એટલે બહુ જરૂરી વસ્તુ છે આ. પણ પેલી દરેક વસ્તુ પોતાનો અંગ હોય એટલે એને મોટા પુરુષના આધાર લઈએ, પણ મોટા પુરુષ તો બધા ગુણે યુક્ત હતા. એની વાત કરીએ છીએ એ બધા ગુણે હતા. જોગી મહારાજે આમ કર્યું છે અને ભગતજી મહારાજે આમ કર્યું છે અને મહારાજે આમ કર્યું, બધી વાત બરાબર છે, એમાં ના નથી. દરેકનું પ્રતિપાદન બરાબર છે, પણ ગુંચાય આ બધા. કયા ભરત ગુંચાય નીકળ્યો આવે? હે હા, તો અહીં આવ્યો પહેલેથી આવ્યો તો ગુંચાત નહીં ને આ ત્યાં જ. હજુ કહીએ છીએ આમાં બે જાય ને કે ગુંચાઈ જઈશ. હજુ તને ગુંચવનારા બધા બહુ મળશે, હજુ મળશે અને ગુંચવી નાખશે. એટલે કહેવાનું છું કે બધા આવા પાસે જઈને ગૂંચાઈ જાય અને ગૂંચીને પછી અહીંયા આવે તો આપણને ગૂંચવે, એટલે એવી વસ્તુ બને છે. એટલે મૂળ વસ્તુ છે કે સ્વાઈ કહે છે, એક વાત લઈને પેલા છે ને, આપણે એક બીબડી હતી એટલે બીબડીએ શું કહ્યું, ઉપરાની ઉટિયા ઉપરાની ઉપરા દો ઉભ્યા નહીં, દો આડિયા નહીં, બીચ બીચમાં બીચમાં ભમર જારી નહીં, અલ્યો મેલા એક 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 પેલો પડશું કે એક પાયો હાથમાં લઈ, ખાટલાના ચાર પાયો ને, એક પાયો લઈ અને પછી બીબડી મુસલમાન ભાઈ છે બજારમાં વેચવા નીકળી કે બે ઊભ્યા નહીં એટલે પેલા આમ આવે ને, બે આણો નહીં અને વચમાં પીમર જારી નહીં એટલે પેલી વચમાં હોવાનું એ નહીં અને લ્યો ખટિયા, એ ખટિયા થયા આખા. એમ અમારો બકુલ આવ્યો સેવાનું અંગ લઈને. પણ સેવાનું અંગ લઈને આવ્યો તારો કંઈ સેવાનું કામ થશે? કથા વાર્તા સાંભળીશ તો સેવાનું થશે, મેં જ્ઞાન હશે તો જ બે હશે, સમજો. એટલે અને જો સેવા હશે તો કથા વાર્તાનું પણ બળ મળશે. એટલે બે વસ્તુ છે કે દરેક વસ્તુની વસ્તુ. એટલે પેલા એક લઈને આપણે ખટિયા લઈએ ને કરીએ નહીં થાય. કથા વાર્તાની વાત કરો, નિયમ ધર્મની પણ વાત કરો, સેવાની પણ વાત કરો, બધા અંગ આપણે કરો. દરેક વસ્તુની અંદર સંપૂર્ણ થવાનું છે. એક વસ્તુ પકડીને કશું થતું નથી. જે મહાન પુરુષો આપણા જે કહ્યા છે પરંપરા, એની અંદર આ બધી વસ્તુ હતી, કઈ વસ્તુ એમાં બાકી હતી? એટલે એક વસ્તુનું પ્રતિપાદન કરી અને પછી આપણે બધા એકબીજાના અવગુણ ગાવા માંડીએ, એકબીજાનું કયા તારું ખોટું છે, એટલે કે તારું ખોટું છે, ખોટું બધું નથી, બધું સાચું છે. અને બધી જ વસ્તુ આપણે દ્રઢ કરવાની. એટલે કથા વાર્તા આપણે બરોબર થાય અને એની અંદરથી આપણે નિયમ ધર્મમાં દ્રઢતા થાય એટલી જરૂર છે. એની વસ્તુની અંદર નિયમ ધર્મ પણ બરોબર છે કે નિયમ મારે કહે, એટલા માટે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ ચારે અંગ વાત કરી કે ધર્મ પણ પહેલો દ્રઢ જોઈએ. એટલે નિયમ ધર્મ પણ દ્રઢ છે, પછી ધર્મ, પછી જ્ઞાન, એટલે જ્ઞાન કથા વાર્તા પણ પાછી બરાબર જોઈએ. વૈરાગ એટલે આ જગતમાં પાછું બધું મૂકી દેવું પડે અને મૂકીએ તો ન જગતમાં પડે તો ગૂંચવાળો થાય વધારે. એટલે કહેવાનું શું કે વૈરાગ એટલે કોઈ પ્રદાનમાં રાગ ના થાય અને ભગવાનની ભક્તિ, ચાર વસ્તુ જ્યારે દ્રઢ થાય ત્યારે એને એકાંતિક કહેવાય. ચારેય ગુણ એની અંદર એક જોઈએ. કોઈ કહે છે ધર્મ હોય એટલે એકાંતિક, ના, ધર્મ હોય તો એકાંતિક નહીં, જ્ઞાન હોય તો એકાંતિક નહીં, વૈરાગ હોય તો એકાંતિક નહીં, ભક્તિ નહીં, ચારેય અંગ દ્રઢ. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને ચારેય ગુણયુક્ત હોય એને નામ એકાંતિક હોય. એવા એકાંતિકથી આપણે ચારેય ગુણો આપણામાં દ્રઢ થાય એને એકાંતિક ધર્મ કહેવાય. આ એકાંતિક ધર્મ પ્રવર્તક મહારાજ શ્રીજી માને કહે છે, એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મ કયો? કે આ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ ચારેય અંગ આપણે સંપૂર્ણ કરવાના, અને એ ચારેય અંગ સંપૂર્ણ હોય તો એ બધો સંપૂર્ણ હાથી કહેવાયો. નહીં કે પેલો એક આંધળો જેમ પગને વરવી પડે એવું બધું થઈ જાય. એટલે એવી વસ્તુ છે. માટે આપણે આ વસ્તુની અંદર બધા એક સારી બધી ચર્ચાઓ સારી કરી, આપણે વાંધો નથી અને એવી ચર્ચા કરતા રહે, પણ એમાંથી એક અંક પકડીને પાછા બીજે બધું એવો પ્રચાર ના કરે કે આની જ જરૂર છે, બીજી જરૂર નથી. એટલે કોઈ બધાનો નિષેધ નથી આની, કે કથા વાર્તાવાળા સેવાનો નિષેધ કરે, સેવાવાળા પેલા નિયમ ધર્મનો નિષેધ કરે, એ નિષેધની વાત નથી. બધા જોઈએ છે, બધા અંગ આપણે કરવાના છે. સેવા પણ એ કરવાની, સેવા વખતે સેવા અને નિયમ આપણે પાળવાના છે તો પાળવાના છે ગમે ત્યાં જઈએ તો પણ, અને ભક્તિ કથા વાર્તા એ પણ જોઈએ. એટલે કથા વાર્તાની અગત્યતા છે જ, અને એમાંથી જ આપણને આ બધું મળે છે, બધું બળ મળે છે, હિંમત મળે છે જે થાય. એટલે કથા વાર્તામાં તો બેસવું જ બધાએ, એ ખાસ આપણે રાખવાની વસ્તુ છે. અને સેવા પણ આપણે કરવાની,
સેવાનું અંગ કંઈ પાછું છે એટલે સેવાનો નિષેધ નથી, નિયમ ધર્મનો પણ નિષેધ. નિયમ ધર્મ છે એ આપણે જરૂર છે, નિયમ ધર્મથી આપણું શોભે સાધુતાનું એક જોકે મારા સાસીમાં નિયમ ધર્મ સાધુતા બધી રાખી છે, ગુના ત્યાં સ્વયં પણ રાખી છે. પણ કથા વાર્તા જુઓ, કથા વાર્તાનું એટલું જ દ્રઢતા રાખી અને બધાને પહેલાં કથા વાર્તામાં બેસાડીને પછી હું ના કામમાં મૂકો જાઓ તમે પલી સેવા જાઓ પલ તમે સેવા છો. પહેલી કથા વાર્તા હવામાં ઉઠીને 4 વાગે જોગી મહારાજને અને પછી હવનો ક્રિયા સોંપે સેવામાં જજો અને નિયમ ધર્મ પણ દ્રઢતાની વાત કરતા હતા. એટલે કહેવાનું શું છે કે દરેક વસ્તુને આપણે દ્રઢતા કરવાની છે તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. માટે હવે બધાને એટલું સાંભળો ભાઈ ભરતભાઈ, હવે તમારું કોકડું ઉકલું કઈ ઉકલી ગયું તો ફરી પાછું કોકડું ગૂંચવતા નહીં કોઈને. એટલે મહારાજની ઈચ્છાથી આપણે બધું સારું, બધા યુવકોએ આપણને સંવાદ આપ્યો છે એટલે આ તો આપણે બધાએ જાણવું છે. કેટલાકને આ અંગની કાચક હોય, પેલા અંગની કાચક હોય, પણ બધા અંગે આપણે સંપૂર્ણ થવાનું છે. બધી રીતે હોય તો કોઈ દિવસ આ સત્સંગમાંથી પાછું ન પડાય. આપણે સત્સંગમાં આવી જો દ્રઢતા આપણે થઈ હોય તો નિયમ ધર્મની દ્રઢતા હોય, કથા વાર્તાની હોય, ભક્તિની સેવાની, તો પાછા ન પડાય અને મન આપણો સત્સંગ સવયો ને સવયો રહે. ભગતજી મહારાજને જો સત્સંગમાં કેટલું અપમાન થયું, કેટલી મુશ્કેલ આવી, પણ જો એમનું અંગ બરોબર સારી રીતે હતું, બધી રીતે સંપૂર્ણ કથા વાર્તા સેવા ભક્તિ મહિમા, તો બધાની અંદર એ સંપૂર્ણ હતો, કોઈ દાડો મન પાછું પડ્યું નહીં. એમ જ્યારે આપણે આવું અંગ બરોબર થશે, જ્ઞાનથી સમજણથી આપણે આત્મા છે એ આપણે દ્રઢ કરવાનું છે અને એ પાયો આપણો બધો દ્રઢ થયો તો પછી આપણને કોઈ વાંધો આવવાનો નથી. એટલે આ બધી વસ્તુ કરી, દ્રઢ કરી અને એવો સત્સંગ કરીએ અને એવા આદર્શ આપણે બનવાનું છે. એ થયા એટલે આદર્શ, આદર્શ એટલે કઈ દાડો ભગવાનમાં અભાવ ના આવે, મોટા પુરુષનો અભાવ ના આવે, સત્સંગનો અભાવ ના આવે અને દરેકનો મહિમા સારી રીતે સમજી અને આપણે પોતાનું કાર્ય સારી રીતે કરી શકીએ તો બધાને આપણા જીવનની અંદર આ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દ્રઢ થાય અને સર્વ સુખિયા થાય એ મારાને પ્રાર્થના થાય.